જુવાન ધનવાન અધિકારી. એક દિહે એક ધનવાન જુવાન અધિકારીએ ઈસુ પાસે આવીને પૂછ્યા, ઉત્તમ ઉપદેશક, અનંત જીવન પ્રાપ્ત કરને હારું મારે કાજા કરવાનો. ઈસુએ ત્યાણે કહ્યો, તું કહે મને ઉત્તમ કહો તું હા, ખાલી એકું જ હા જો ઉત્તમ હા ને તો દેવ હા. પણ જો તું અનંત જીવન મિલીવણે માગતો હોય ત્યાં દેવણે નિયમ હોય પાલ. તીએ પૂછ્યો, કાણી આજ્ઞા મારે પાલવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન નહીં કરવાનો, વ્યભિચાર નહીં કરવાનો, ચોરી નહીં કરવાની, જૂઠો નહીં બોલવાનો, તોરે પિતા ને માતાને સન્માન કર ને તોરે પડોશીને પોતાને જેહે પ્રેમ કર. પણ જુવાને કહ્યો, કા હાય બાળક હોતનો ત્યારથી એ બધી આજ્ઞાઓ પાલતો હામ, હાય આજુ બી કાજા કરો જ્યાંથી મને અનંત જીવન મિલે. ઈસુએ ત્યાણે હેજો ને ત્યાણે પ્રેમ કરદો. ઈસુએ જવાબ આપજો, જો તું સંપૂર્ણ હોવા માગતો હોય તિયા પૂઠી જા ને જી કાંઈ તોરે પહાય હા તી બધો વેચી દે ને તે પહ્યા ગરીબ હોય આપી દે ને તું ને સ્વર્ગમાં ખજાનો મિલી. પૂઠી આવ ને મારે પાછળ ચાન. જુવાન માણે જ્યાં ઈસુએ જી કહ્યો તી ઉનાય ત્યાં તો બજ નિરાશ હોઈ ગયો, કહે કા તો બજ ધનવાન હોતનો ને બધી વસ્તુઓને છોડને કાંઈ નહીં માગતોનો. તો પાછો ફીરીને ઈસુ પાસેથી નહાઈ ગયો. પૂઠી ઈસુએ તીણા શિશુ હિ કહ્યો, કા ધનવાન લોકો હોય દેવણા રાજ્યમાં પ્રવેશ કરવાનો બજ મુશ્કેલ હા. હા, એક ધનવાન માણસણે દેવણા રાજ્યમાં પ્રવેશ કરવા કરતા એક ઊંટણે હુઈણા નાકામાંથી પસાર હોવાનો હેલો. જ્યાં શિષ્યએ ઈસુએ જી કઈ ન તી ઉનાય તિયા તીણ હાય આગત નાગો ને કહ્યો, કા તિયા પૂઠી કીડો તારણ પામ્યો કી? ઈસુએ શિષ્ય ફણી હેજ ને કહ્યો, કા લોકો ફાગુ અશક્ય હા, પણ દેવ માટે બધી જ વસ્તુઓ શક્ય હા. પિત્તરે ઈસુણે કહ્યો, કા આમે બધો છોડીને તોરે પાછાલ આવા હામ, આમાય કાજા ઇનામ મિલી. ઈસુએ જવાબ આપજો, કા બધ જ વ્યક્તિ જી મારે ફાગુ પોતાને ખરો ફાહાવ બેણહી બાપણે આહણે નીચ કહાય ને મિલકત છોડી દઈ તી હ ગણ વધારે મેળવી ને તીણ હાય અનંત જીવન બી મિલી. પણ ખણે લોકો જી પેલ લેહા તી છેન્ને હોવી ને ખણે જી છેલ્લે હા તી પેલ્લા હોવી.